આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરતમાં સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારનાર સિટી બસને લોકોએ સળગાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. શુક્રવારની મોડી રાત્રે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર 6 જેટલાઓની ઓળખ કરી લીધી છે અને 3ની અટકાયત પણ કરી છે. બર્નિંગ બસને લઈ ફાયરને કોલ મળતા ફાયરના જવાનોએ ઘટનાસ્થળે જઈ બસની આગને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ સરથાણા પોલીસ સ્ટેશનના PI અને સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ટોળાને વેરવિખેર કરી દીધા હતા. જો કે આ દુર્ઘટનામાં બસના ડ્રાઈવર કંડક્ટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે BRTS રૂટ પર એક યુવક રોડ ક્રોસ કરતો હતો. બસ એરફેટે લેતા બેભાન થઈ ગયો હતો. કંટ્રોલ ને કોલ કર્યો ઈ પેલા આપણે ડિસ્ટર્બ અહીંયા આવી ગઈ છે. આપણે કંટ્રોલ નો કોલ 21:33 નો છે. ઈ પેલા 21:30 આપણી પોલીસ ઈ પેલા કોઈ કીધું જ નથી. મને જેવો ફોન આવ્યો ને ડ્રાઈવરનો ફોન આવ્યો, મેં ડ્રાઈવરને એમ કીધું, ડ્રાઈવરનો ફોન આવ્યો કે ભાઈ બસ સળગાવે છે, મગર તું 100 નંબર ફોન કર. ડ્રાઈવર એને શું કરવા કહો? એને કીધું હાલો તમે કર્યો ના, તો વાત તો સમજો, એનો તો ફોન જ તા 5 વાર કે પેસેન્જરોને એમ કીધું કે તમે ઓલાને ફોન કરો. તો જી સર, બે મિનિટ તો ચાલુ નથી. 5 વાર એ ભાઈ કોલ કર્યો, પછી મને રિપીટ ફોન આવ્યો નથી લાગતો. મેં ઘરેથી બેઠો બેઠો મેં ફોન કર્યો 100 નંબર કંટ્રોલને, પછી મેં PCR મોકલ્યો. અને બીજું કે તમે તો તમારા સરથાણા પોલીસ સ્ટેશનનો આલો તેનો